નવસારીમાં જૈનના 24માં તીર્થકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ અવસરે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેનું નગરપાલિકા નજીક ધારાસભ્ય કલેક્ટર સહિતના મહાનુભાવોએ સ્વાગત કરી ભગવાન મહાવીરના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ચૈત્રી તેરસના પવિત્ર દિવસે જૈનના 24માં તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. આજના દિવસને વીર તેરસ તરીકે પણ જૈન ઉજવે છે, ત્યારે આજે સવારથી જૈનમાં ભગવાનના મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. નવસારીમાં પણ છેલ્લે 22 વર્ષથી ભગવાન મહાવીર જયંતિને નવસારી જૈન સમાજના ચારેય ફિરકાઓ એક થઈ ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે. આજે સવારે નવસારીના નાગ તલાવડી સ્થિતિ ચોમુખી મહાવીર જીનાલય ખાતેથી સમસ્ત જૈન દ્વારા પરમ પૂજ્ય આચાર્ય મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા શહેરના રાજમાર્ગ પર ફરી નવસારી વિજલપુર નગરપાલિકા પહોંચી હતી, જ્યાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપુરના ધારાસભ્ય આસી પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, પાલિકા પ્રમુખ જીગીશ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત મહાનુભાવોએ શોભાયાત્રાનું સ્વાગત કરી આવકારી હતી. આજે બાબા સાહેબ આંબેડકરની પણ જન્મ જયંતિ અને મહાવીર સ્વામીની પણ જન્મ જયંતિ છે. આજે જ્યારે આંબેડકરજીની રેલી ગૌરીશંકર મોહલ્લામાંથી નીકળી, ત્યારે અમારા વિધાનસભાના માજી દંડક અને જલાલપુરના ધારાસભ્ય આદરણીય આરસી પટેલજી, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ, અમારા નવસારી વિજલપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પરેશભાઈ, મહામંત્રી હેમંતભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ અશોકભાઈ, અનેક આગેવાનો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ આજે એના સન્માન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. જીવનની અંદર બાબા સાહેબમાંથી આપણે જીવનની અંદર જે પ્રમાણેનું બંધારણ અને ખાસ કરીને માણસ જન્મથી નહીં પણ માણસ કર્મથી મોટા બને છે એની પ્રતિતિ અમને કરાવી છે, અને ખાસ કરીને મહાવીર સ્વામી મારફત આપણે સત્ય અને અહિંસાને આગળ વધારીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈએ, એ જ અભ્યર્થના ભારત માતા. હાજર સૌ કોઈએ ભગવાન મહાવીરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. યાત્રા નગર ભ્રમણ કરી ફરી ચોમુખી મહાવીર જિનાલય પહોંચી વિરામ પામી હતી. પરિમલ મકવાણા, હિન્ટ ન્યૂઝ, નવસારી.